नमस्ते बाळको, आ वीडियो मां आपणे पूर्णने सरखा भागोमां वहेंचता अने तेने अपूर्णांक स्वरूपमां व्यक्त करता शीखीशुं। अप्पुए बन्नीने बगीचामांथी केटलीक केरीओ तोड़ीने एना घरे पहोंचाडवानुं कह्युं। तेना बदले अप्पु तेने आ प्रकारनी एक मोटी लंबचोरस आकारनी चॉकलेट आपशे। आ सांभळीने बन्नी मानी गयुं। જ્યારે બન્ની અપુના બગીચામાં પહોંચ્યો તો તેણે જોયું કે વૃક્ષ ઘણું ઊંચું હતું। તે સમયે ત્યાંથી બબ્બન જઈ રહ્યો હતો। એણે બબ્બન પાસેથી મદદ માંગી। બબ્બને બન્નીને કહ્યું કે તે વૃક્ષ પર ચડીને તેના માટે કેરીઓ તો તોડી શકે છે, પરંતુ તેના બદલામાં એણે ચોકલેટનો અડધો ભાગ આપવો પડશે। બાળકો, શું તમે અડધા ભાગ વિશે જાણો છો? માની લો કે બન્નીને મળવા વાળી ચોકલેટ આવી લંબચોરસ છે। હવે આને જો આપણે બે સરખા ભાગોમાં આ રીતે વહેંચીએ તો આ ભાગ તે બે સરખા ભાગોમાંથી એક ભાગ છે। આને આપણે આ રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ। અહીંયા બે આ સરખા ભાગોની કુલ સંખ્યા છે અને એક એ બંને સરખા ભાગોમાંથી એક ભાગ છે। આને આપણે આખી ચોકલેટનો અડધો ભાગ પણ કહી શકીએ છીએ। બંની માની ગયો। હવે બબ્બન ઝડપથી વૃક્ષ પર ચડીને બધી કેરીઓ તોડી લીધી, પરંતુ આશુ બંને આ કેરીઓ અપુના ઘર સુધી કેવી રીતે લઈ જશે? એ બંનેમાંથી કોઈની પાસે પણ કોઈ પણ ટોપલી અથવા થેલી ન હતી। જુઓ, ચંદા અહીંથી જઈ રહી છે, તેની પાસે એક ખાલી ટોપલી પણ છે। બબ્બન અને બન્નીએ એની પાસે ટોપલી માંગી અને આખી વાત કહી। ચંદાએ એમને કહ્યું કે તે પોતાની ટોપલી એમને આપી શકે છે, પરંતુ એને ચોકલેટમાંથી બરાબર ભાગ જોઈએ। તો હવે એમને એ ચોકલેટને ત્રણ સરખા ભાગોમાં વહેંચવી પડશે। બાળકો, શું તમે કહી શકો છો કે તેઓ આ ચોકલેટને ત્રણ સરખા ભાગોમાં કેવી રીતે વહેંચી શકે છે? તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે આને બરાબર રીતે વહેંચી છે। હવે શું તમે કહી શકો છો તે ત્રણેને મળતા ભાગને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ છીએ? ચોકલેટના કુલ ત્રણ સરખા ભાગ છે અને દરેકને તેનો એક ભાગ મળશે। હવે આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ। આને આપણે આખી ચોકલેટનો એક તૃતીયાંશ ભાગ પણ કહીએ છીએ। આ રીતે આ ત્રણેને ચોકલેટનો એક તૃતીયાંશ ભાગ મળશે। ચંદા પણ માની ગઈ અને એમણે બધી કેરીઓ ચંદાની ટોપલીમાં ભરી દીધી, પરંતુ જ્યારે એમણે ટોપલીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો તે ખૂબ ભારે હતી અને એમનામાંથી કોઈ ઉપાડી શકતું ન હતું। ત્યારે ત્યાંથી ભોલો ગભેડો જઈ રહ્યો હતો। એક વખત ફરી ભોલાએ મદદ કરવાનો નિર્ણય કર્યો અને તેના બદલે એણે પણ ચોકલેટમાં પોતાની માટે સરખો ભાગ માગ્યો। હવે શું તમે આ ચોકલેટને ચાર સરખા ભાગોમાં વહેંચી શકો છો? દરેકને મળવા વાળી ચોકલેટના ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં લખો। તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે આના એકદમ સાચા જવાબો આપ્યા છે। 1/4 ને આપણે 1/4 પણ કહીએ છીએ। છેલ્લે તે ચારે લોકો કેરીની ટોપલી લઈને અપ્પુના ઘરે પહોંચી ગયા। અપ્પુએ બન્નીને આ પ્રકારની એક ચોકલેટ આપી। એણે તમે બતાવેલી રીતથી
ચોકલેટને ચાર સરખા ભાગોમાં વહેંચી દીધી અને બધાને એમાંથી એક એક ભાગ આપી દીધો। બાળકો આ વિડિયોમાં આપણે પૂર્ણને સરખા ભાગોમાં વહેંચતા અને તેને અપૂર્ણાંકમાં કેવી રીતે લખીએ છીએ એના વિશે જાણ્યું।